નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની માસૂમ 14 માસની બાળા સાથે દુષ્કર્મ કરનાર નારાધામને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં શ્રમજીવી પરિવારની માસૂમ 14 માસની બાળા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના લોકોના હૃદયને હચમચાવી નાખે તેવી દુષ્કર્મની આ બીજી ઘટનામાં લોકોએ હવે હવસખોર નરાધમને પકડીને જાહેરમાં ફાંસી સહિતની સજાની માંગણી સોશિયલ મીડિયા ઉપર થતા મેસેજોમાં થઈ હતી. જ્યારે દહેજ નજીક એક આવી જ માસૂમ અબોલ બાળાને પરપ્રાંતીય નરાધમે પીંખી નાખી હતી, તેને પણ પોલીસે ઝડપી લીધો હતો. ત્યાં 13 ના રોજ અંકલેશ્વર તાલુકાના એક ગામમાં નાળુ બનાવવાની કામગીરી ચાલતી હતી. તે માટે શ્રમજીવીઓ નજીકમાં ઝૂંપડા બાંધીને રહેતા હતા. તેમાં એક શ્રમજીવી પરિવારની માત્ર 14 મહિનાની માસૂમ અબોલ બાળાનું અપહરણ કરીને સમોર ગામની સીમમાં અમરાવતી ખાડીના કિનારે શમશાનમાં લઈ જઈ નરાધમે આ બાળા સાથે દુષ્કર્મ કરીને ત્યાં જ છોડી ભાગી ગયો હતો. આ બનાવમાં 13/7/2019 ના રોજ એક યુવાને આવીને કહ્યું હતું કે એક બાળકી ખાડી નજીક શમશાનમાં રડી રહી છે, જેના પગલે શ્રમજીવી પરિવાર દોડી ગયા હતા. ત્યાં અત્યંત ગંભીર હાલતમાં 14 માસની માસૂમ બાળા પડી હતી, જેના પગલે તેની જાણ લોકોને થતા બાળાને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવી હતી અને તબીબ દ્વારા બાળા સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર શહેર પોલીસ મથકના PI ધુરિયા તેમજ પોલીસ સ્ટાફ અને વિભાગીય પોલીસ વડા એલ ઝાલા દોડી આવ્યા હતા અને બાળાની માતાની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં EPCO કલમ 363-376A તેમજ પોસ્કો એક્ટ 4-6 મુજબ ગુનો દાખલ કરી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની રાહબરી અને સૂચના મુજબ તપાસ શરૂ કરી હતી. નાની 14 માસની બાળા સાથે ના દુષ્કર્મની ઘટનામાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડતા અને અકૃત્ય ક્રૂર હોવાથી આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યાં જ પોલીસે આ દિશામાં તપાસ કરતા બાળકીની ખબર આપનાર આનંદ નામના યુવાનની પૂછતાછ કરતા તેણે કેટલાક શકમંદ લોકોની વાત કરતા પોલીસ શકમંદોની ઉલટ તપાસ શરૂ કરી હતી. સાથે જ પોલીસને આનંદ પર શક જતા તેની પૂછતાછ કરતા તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી હતી. આનંદ એટલે કે આનંદ અમરસિંહ વસાવા હાલ રહેવાસી અમરતપરા ટેકરી અંકલેશ્વર મૂળ રહેવાસી હીરપુરા તાલુકા દેડિયાપાડા જિલ્લા નર્મદાનો રહેવાસી છે. આનંદ વસાવા પરિણીત છે અને પત્ની પિયરે છે અને તેને પગલે પોતાની હવસ સંતોષવા અબોલ માસૂમ બાળાને ઉઠાવીને લઈ દુષ્કર્મ આચર્યું હતું. કેમ કે આ બાળા નાની છે અને તેને કઈ પણ કહી શકશે નહીં, આથી બાળાને તેને ઉઠાવી હતી અને મામલે પોલીસે હવે આનંદ વસાવાની આખરી પૂછતાછ શરૂ કરી છે અને તેની પાસેથી આ દુષ્કર્મ અંગેની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવાની તજવીજ શહેર પોલીસ મથકના PI ધુરિયા કરી રહ્યા હોવાનું વિભાગીય પોલીસ વડા એલ ઝાલાએ કહ્યું હતું. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાસિયા ગામ પાસે બસ સ્ટેન્ડની ઉલિયાની કામગીરી ચાલુ છે. જે કામગીરી કરવા માટે કેટલાક મજૂર પરિવારો ઝૂંપડા બાંધીને સ્થાયી થયેલા છે. 12/13 રાત્રિ દરમિયાન એક મજૂર પરિવારની 14 માસની બાળકીનું અપહરણ થયેલું. સવારના સમયે તે લોહીલુહાણ હાલતમાં બાજુના સ્મશાન પરથી મળી આવેલી. તેની સારવાર કરાવી અને બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનાની ગંભીરતા અને વિકૃત માનસિકતા ધ્યાન પર લેતા ત્વરિત ગતિથી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આશરે 30-35 જેટલા શકમંદ ઇસમોને વેરીફાઈ કરી સઘન તપાસ કરી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી. LCB ભરૂચ તથા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ અને સમગ્ર તપાસ દરમિયાન આનંદ નામની એક વ્યક્તિ જે બાજુના ગામ અમરતપુરા ટેકરા ફળિયા પર રહેલ હોવાનું જણાઈ આવેલું, તેના પર શંકા જતાં તેની અલગથી વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ અને પૂછપરછ કરતાં આ ગુનાને વિકૃત વાસનાના અંધાપામાં આવી અંજામ આપનાર આ વ્યક્તિ હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવેલું. હાલમાં આ આરોપીની ધરપકડ કરી વિવિધ પુરાવાઓ એકત્રિત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી રાતના 10-11 વાગ્યાની આસપાસ જ્યાં મજૂર પરિવાર સૂતો હતો પોતાના પરિવાર સાથે, ત્યાંથી પસાર થયેલ અને જે માનસિક વિકૃતિની હદ કહેવાય એ દરમિયાન બાળકી પર તેનું ધ્યાન ગયેલું અને પરિવાર ઊંઘમાં હોય બાળકીને ત્યાંથી ઉઠાવી
બાજુમાં આવેલ સ્મશાન ખાતે લઈ ગયેલો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું. સર, 14 માસની બાળકી છે, એની હાલમાં શું સ્થિતિ છે? હાલમાં તેની તબિયત સુધારા પર છે અને તેણીની જે સ્વાસ્થ્ય છે તે સુધારા પર હોય, આઉટ ઓફ ડેન્જર છે અને સ્વાસ્થ્ય સારું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાણ સંચાલકો અને સત્તાધીશ સરકારના નેતાઓના નામે ખંડણી માંગનાર સામે આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક પગલાં ભરવાની માંગણી કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખાણ સંચાલકોને સત્તાધીશ સરકારના નેતાઓના નામે ખંડણી માંગનાર સામે આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પગલાં ભરવાની રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ કોરી સિલિકા સહિતના ખાણ ઉદ્યોગોને પગલે આ વિસ્તારના હજારો આદિવાસીઓ લોકો રોજીરોટી મેળવી રહ્યા છે. ત્યાં જ આજ ઝઘડિયા પંથકના અસંખ્ય આદિવાસીઓ દ્વારા ખાણ સંચાલકોને હેરાન કરનારી ઇસમ સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક પગલાં ભરવાની માંગણી કરી છે. આજે આપવામાં આવેલ આવેદનપત્રમાં લેખિત ફરિયાદ કરતા આદિવાસી સમાજના લોકોએ ભીતિ વ્યક્ત કરી છે કે તેઓ ડોક્ટર ભાવીને વસાવા નામના વ્યક્તિને કારણે બેરોજગાર બની જશે, કેમ કે ઝઘડિયા પંથકમાં આવેલ કોરી સિલિકા વોશિંગ પ્લાન્ટોના સંચાલકોને સત્તાધીશ સરકારના મોટા નેતાઓના નામે ધાક ધમકીઓ આપનાર ભાવીને વસાવાએ હદ વટાવી નાખી છે. તેઓ કહે છે કે સરકારમાં મારી મોટી ઓળખાણ છે, તમારી લીઝો 3 દિવસમાં બંધ કરાવી દઈશ, તેમજ અરજીઓ કરીને હેરાનગતિ કરી રહ્યો છે, તેમજ આ અરજીઓ પાછી ખેંચવાના નામે રૂપિયા ઉઘરાવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે, તેમજ ખોટી ખોટી અરજીઓના આધારે લીઝ ધારકોને હેરાન કરતા જો લીઝ બંધ થાય તો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બેરોજગાર બને તેવી શક્યતાઓ છે. આથી આવા ખંડણીખોરો અને સત્તાધીશોના સરકારના નામની ઉઘરાણી કરનાર ડોક્ટર ભાવિન વસાવા સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પ્રોપર રાજપારડી, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ, ફક્ત આદિવાસી સમાજના ભાઈ બહેનો અને વડીલો જ આવેલા છીએ. કેમ કે ભાવિનભાઈ વસાવા ડૉક્ટર છે, પોતે દાંતના ડૉક્ટર છે, એ આદિવાસી લોકોને હેરાન પરેશાન એટલા માટે કરે છે કે ખાણ ખની વિભાગના લોકો પાસેથી હપ્તા ઉઘરાવવાનું એ ચાલુ કરે છે, પણ ખાણ ખની વિભાગ એના પાસે કોઈ જતું નથી. બીજી વાત કે આદિવાસી સમાજના લોકોના રોટલા જાય એ પોઝિશન એને તૈયાર કરેલું છે. ત્રીજી વાત કે એ ભાઈએ સરકારી અધિકારીઓને પણ 1 કરોડ સીટોની ફરિયાદ કરવાની કોશિશ કરેલી છે, તે એસપી સાહેબના કચેરીમાં હાલમાં પણ છે. ચોથી વાત કે અમારા આદિવાસી લોકોને જો રોજીરોટી ના મળે તો બેકારીમાં શું કરે સાહેબ, આપ તમે પણ વિચારી શકો એમાં પ્રશ્ન છે. અને રાજકીય ને એના પાછળ કોઈ રાજકીય હેતુ છે એટલે રાજકીયની બીક બતાવી અને આ ખાણ ખનિજ વિભાગને, જીએમડીસી વિભાગને, કોન્ટ્રાક્ટરને એમને ધાક ધમકી બતાવીને પૈસા પડાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ અમારો મોટો પ્રશ્ન સાહેબ એ જ છે કે જો આદિવાસી લોકોને રોજીરોટી ના મળે તો આદિવાસી લોકો ક્યાં જાય, અમારો મોટો પ્રશ્ન એ છે. અને આપ સાહેબ કોઈને પણ ચકાસી શકો છો કે આ લોકો બધા અમે આવેલા છે એ તમામ આદિવાસી છે. અમારો ફક્ત હેતુ એ છે. હાજી, અમને સાહેબ અમારા આદિવાસી લિંક પ્રોજેક્ટ બંધ થઈ જાય, ખાણ ખરીદ બંધ થઈ જાય તો આદિવાસીને તો રોટલા જ જાય સાહેબ. તો બંધ જ થઈ જાય તો સાહેબ રોટલા જ જતા છે. ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નજીક આવેલ અંબિકા સ્પેર પાર્ટ્સની દુકાનના તાળા તોડીને તસ્કરોએ 64,000 રૂપિયાના સામાન ઉપર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. નગરમાં ચોરીના વધી રહેલ બનાવના કારણે દુકાનદારોમાં તેમજ શોરૂમના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોના આતંકને ડામવા માટે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ વર્ષા હોટેલ સામે અંબિકા ઓટો પાર્ટ્સ શોરૂમમાં ગત રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. તેમણે દુકાનના સાઈડનું શટરનું લોક તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદર વિવિધ જગ્યા ઉપર મૂકવામાં આવેલ સ્પેર પાર્ટ્સની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક સવારે રાબેતા મુજબ દુકાન ઉપર આવતા શટર તૂટેલ હાલતમાં જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે 64,000 રૂપિયાના ચોરીનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેરના રહેણાંક મકાનો તથા દુકાનમાં ચોરીના વધી રહેલ બનાવના કારણે દુકાન સંચાલકો તેમજ રહેણાંક વિસ્તારમાં રહેતા
થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોના આતંકને ડામવા માટે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેવી માંગ હાલ તો સ્થાનિક લોકો અને દુકાનદારો કરી રહ્યા છે. દુકાનમાં રાખેલ સીસીટીવી કેમેરામાં ચડ્ડી અને બનિયાન પહેરેલ બે તસ્કરો દેખાઈ રહ્યા છે, જેથી પોલીસે આ સીસીટીવી ફૂટેજનો કબજો મેળવીને આરોપીને શોધખોળ આરંભી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ શહેરના ઘાસમંડળ વિસ્તારમાં આવેલ શક્કર તળાવના એક જર્જરિત ગોડાઉન તૂટી પડતા દોડધામ મચી હતી. ભરૂચ શહેરમાં આજે પણ જર્જરિત મકાન પડવાની સિલસિલો યથાવત રહ્યો છે અને તેને પગલે જ જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ શહેરના ઘાસપંડા વિસ્તારના શક્કર તળાવ વિસ્તારમાં આવેલ નટવરલાલ ગોળવાળાનું એક ગોદાઉન જર્જરિત હાલતમાં હતું અને ગત સાંજના તે એકાએક તૂટી પડ્યું હતું. ગત સાંજના સમયે બાળકો તે સમયે રમી રહ્યા હતા અને એકાએક કડારભૂસ થઈને અવાજ આવતા જ લોકો દોડી આવ્યા હતા. જો કે આ ગોદાઉન પડવાથી કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ આ ગોડાઉન તૂટી જવાની ઘટનાને લઈને એક ગાડીને સામાન્ય નુકસાન થવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેરમાં જૂના જર્જરિત મકાનો તૂટવાની પરંપરામાં વધુ એક ગોડાઉન તૂટી પડતા ગઈકાલે ભારે દોડધામ મચી હતી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસલી કલદરા ગામે મોડી રાત્રિના ગાડી લઈને પશુઓનો શિકાર કરવા નીકળેલા 6 જેટલા શિકારીઓને દહેજ પોલીસે હથિયારો સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસાલી કાલદરા ગામે મોડી રાત્રિના ગાડી લઈને પશુઓના શિકાર કરવા નીકળેલ 6 જેટલા શિકારીઓને દહેજ પોલીસે હથિયારો સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા ચકચાર મચી ગઈ છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ રાત્રિ દરમિયાન ખેતરોમાં પશુઓ દ્વારા ભેલાણ કરીને ઉભા પાકનું નુકસાન કરી નાખવામાં આવે છે, ત્યારે રાત્રિ દરમિયાન ખેતરોમાં ખેડૂતો દ્વારા એરગનના અવાજથી પશુઓને ભગાડવામાં આવે છે. ત્યાં જ રાત્રિ દરમિયાન કેટલાક વન્ય પ્રાણીઓના પણ શિકાર કરાતા હોય છે. ત્યાં જ ગતરાત્રિના જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે અસામાજિક તત્વોની હેરાનગતિ અને બંદર વિસ્તાર માછીમારી વસાહતમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરીને આતંકવાદી પ્રવૃત્તિને રોકવા તપાસ કરવાની સૂચનાને પગલે દહેજ પોલીસ મથકના પીઆઈ જેએન ઝાલા અને તેમની ટીમના પીએસઆઈ રાજપૂત, પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાકી બાતમી મળી હતી કે ભેંસલી કલાદરા ગામે ખેતરમાં શંકાસ્પદ લોકો છે. આથી પોલીસે કલાદરા જવાના રોડ ઉપર એક ખેતરમાં સફેદ જીપ અને કેટલાક લોકો જેના પોલીસને ત્યાં જઈને તપાસ કરતા 6 જેટલા લોકો નજરે પડતા તપાસ કરતા જીપમાં 12 બોરની 2 નંગ બંદૂક, 20 જેટલા કાર્ટેજ, લોખંડના પાઇપ, લોખંડના છરા, ધારિયા સહિતના સામાન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘટના સ્થળેથી સુરેશ છોટુ મેકવાન, રહેવાસી નવીનગરી, નંદેલાવ, ભરૂચ, કે જેને એરગનમાંથી ગન એટલે કે બંદૂક બનાવવામાં આવી હતી કે જે લેથ મશીનનો કારીગર છે, તેના સાથે દેગામના સફવાન પટેલ, આરિફ પટેલ, સાકીર પટેલ, સુલેમાન પટેલ તેમજ ખોજબડ ગામના અબ્દુલ રહીમ પટેલની અટક કરવામાં આવી હતી. પોલીસે જીપ અને બંદૂક સહિતના સામાન મળીને કુલ્લે રૂપિયા 2,70,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. તેઓની પૂછતાછ કરવામાં આવતા ખેતરમાં પશુઓના શિકાર કરવામાં આવ્યા હતા તેમ જણાતા પોલીસે આર્મ્સ એક્ટ તેમજ વન સંરક્ષણ ધારા મુજબ ગુનો દાખલ કરીને આ અંગે દહેજ પોલીસ મથકના પીએસઆઈ એસએન પાટીલ તપાસ ચલાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામ નજીક આવેલા અપેલ કંપની નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા 14 જેટલા શકુનીઓને દહેજ પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામ નજીક આવેલ ઓપેલ કંપની નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા 14 જેટલા શકુનીઓને દહેજ પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર સહિત 2 નંબરીના ધંધા ઉપર પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લાલ આંખ કરી છે, જેને પગલે રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળતી બાતમીને આધારે દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી રહી છે, જેના પગલે દહેજ પોલીસ મથકના જેએન ઝાલાની સૂચનાને પગલે પીએસઆઈ રાજપૂત, પીએસઆઈ પાટીલ અને એએસઆઈ રમેશભાઈ બાતમી મળી હતી કે સુવા ગામની સીમમાં જુગાર રમવામાં આવી રહ્યો છે, જેના પગલે દહેજ પોલીસે રેડ કરતા ઓપેલ કંપની નજીક બાવળની જાડીમાં કેટલાક લોકો બેઠા હતા, જેને પગલે શંકા જતા પોલીસે રેડ કરતા ત્યાં જાડીઓમાં પથરાણું પાથરીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે 14 જેટલા શકુનીઓને સ્થળ ઉપરથી જ ઝડપી લીધા હતા. પોલીસે પત્તા પાના તેમજ અંગજડતીમાં 1,18,570 રૂપિયા તેમજ મોબાઈલ 11 નંગ, બાઇક નંગ 5 વગેરે મળીને કુલ્લે રૂપિયા 2,86,570 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએન પાટીલ કરી રહ્યા છે. ભરૂચના સ્ટેશન રોડ પર લારીએ આવેલ યુવાનને પત્ની નજીક બેસવા મુદ્દે તકરાર બાદ પતિ અને તેના મિત્રોને માર માર્યો હતો.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર કોઓપરેટિવ બેંકના પાસેના એક ઈંડાની લારી પર એક શખ્સ તેની પત્ની સાથે બેઠો હતો. તે વેળાએ અન્ય એક યુવાન ત્યાં આવીને તેની પત્નીની નજીક બેસી જતા તે બાબતે પતિએ તેને તકરાર કરી હતી. મામલો ગરમાતા પતિએ તેના મિત્રોને ફોન કરી બોલાવીને યુવાનને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચના નવી વસાહટમાં લાહોરી ગોડાઉન ખાતે રહેતા ધર્મેશ હરેશ બારૈયા સ્ટેશન રોડ ઉપર કોઓપરેટિવ બેંક પાસે આવેલી એક ઈંડાની લારી ઉપર ગયા હતા, જ્યાં અક્ષયે ઉર્ફે ધમો સોલંકી રહે મારું ફરિયાદ તેની પત્ની સાથે ત્યાં ઈંડા ખાવા માટે આવ્યો હતો. દરમિયાનમાં ધર્મેશ ત્યાં નજીકમાં બેસતા અક્ષયે તેની સાથે તું મારી પત્ની પાસે કેમ બેઠો તેમ કહીને ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતા અક્ષયે ફોન કરી તેના મિત્રોને બોલાવી ધર્મેશને માર મારીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે. ભરૂચ પંથકમાં એક જ દિવસમાં 3 જેટલી બાઇકોની ચોરી થતા વાહન ચાલકોમાં વાહન ચોરીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરોનો આતંક યથાવત થયો છે. છાસવારે બનતી બાઇક ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ 3 બાઇક ચોરીની ઘટનાને લઈને વાહન ચાલકોમાં વાહન ચોરને લઈને ભયનો માહોલ છવાયો છે. ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે રહેતા મંગળકાંતિ વસાવા દહેજની કંપનીમાં કામ કરતા હોય મુઢલી સર્કલ પાસેના પાર્કિંગમાં તેમની બાઇક પાર્ક કરીને નોકરી અર્થે ગયા હતા. દરમિયાનમાં જ કોઈકે તેમની બાઇક ચોરી કરી ગયો હતો. તો ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં રોહન વિનોદ ચંદ્ર ચોરતિયાએ તેમની બાઇક તેમના ઘરના આંગણામાં પાર્ક કરી હતી, જે રાત્રિ સમયે કોઈક અજાણ્યા તસ્કરોએ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. તો ભરૂચ શહેરના શેરપુરા ગામે આસિયાના સોસાયટીમાં રહેતા અને કંથારિયાના દારૂલોમાં સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ફરીદ ઉમર બાલવાએ તેમની બાઇક તેમના ઘર પાસે પાર્ક કરી હતી, જે સવારના 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈક ચોરી કરી ગયું હતું. ત્રણેય બનાવ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. ત્યારે એક જ દિવસમાં 3 ચોરીના વિવિધ બનાવો બનતા લોકોમાં વાહન ચોરનો ભય જોવા મળી રહ્યો છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.